કરતા હો અને તમે જે ડબ્બામાં બેઠા હો તે ડબ્બો ટ્રેનથી અલગ થઈ જાય તો જીવ તાળવે ચોંટી જાય ને? જોકે આપણે માનવામાં નહીં આવે, પરંતુ આવું ખરેખર થયું છે. અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ડબલ ડેકર એક્સપ્રેસના 7 કોચ અલગ થઈ ગયા. અચાનક બનેલી ઘટનાથી મુસાફરો પણ ગભરાઈ ગયા. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોવા રિપોર્ટ. અરે આ શું, આવું કઈ રીતે શક્ય છે? આ દ્રશ્યો જુઓ. ડબલ ડેકર ટ્રેન ઊભી છે ઓલપાડના ગોથાણ કોસાડ સ્ટેશને. આ ટ્રેનને અચાનક રોકવાનો વારો આવ્યો અને તેની પાછળનું કારણ છે ટ્રેનના 7 ડબ્બા અલગ થવા. જી હા, આ ઘટના ડરામણી અને વાસ્તવિક છે. ટ્રેન અમદાવાદથી ઉપડીને મુંબઈ જઈ રહી હતી. જેવી ટ્રેન સુરત નજીક ઓલપાડ પહોંચી કે એક બે નહીં પરંતુ 7 જેટલા ડબ્બા અલગ થઈ ગયા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગોથાણ રેલવે સ્ટેશન નજીક આજરોજ રેલવેમાં મોટી દુર્ઘટના સર્જાતા અટકાઈ ગઈ છે. હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગોથાણ રેલવે સ્ટેશન નજીક, જ્યાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ જે ડેકર ડબલ ડેકર ટ્રેન છે તે નિત્યક્રમ મુજબ પસાર થઈ રહી હતી. તે દરમિયાન આ ગોથાણ રેલવે સ્ટેશન નજીક જે એની એક ડબ્બાની કપલિંગ તૂટી જતાં જે 7 ડબ્બા છે તે એ ટ્રેનથી અલગ થઈ ગયા હતા, જેને લઈને જે ટ્રેનમાં સવાર જે યાત્રિકો હતા તેઓના જીવ તાળવે ચોંટાઈ ગયા હતા અને ટ્રેનની અંદર નાસભાગ મચી ગઈ હતી. બનાવની પગલે જે રેલવે વિભાગ છે, રેલવે વિભાગના સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે સ્થળ પર આવી તપાસ કરતા જે તમામ યાત્રિકો છે તે સુરક્ષિત હોવાનું માલુમ પડતા તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ કે ઈજા નથી થઈ. જોકે ઘટનાની જાણ થતાની સાથે જ રેલવે વિભાગ પણ દોડતું થઈ ગયું હતું. રેલવે વિભાગ દ્વારા કલાકોની મહેનત કરવામાં આવી હતી. ટ્રેનના જે કોચમાં ખામી હતી તેને સ્ટેશનમાં જ રાખવામાં આવ્યા હતા. દોનો કપલિંગ અલગ હુઆ થા, અભી મતલબ હમને કર દિયા હો, રિપેર હો જાયેગા. અભી કેટલા ડબ્બે અલગ હુએ છે? એક ડબ્બા અલગ હુઆ થા, દો ડબ્બે મતલબ. કિતના ટાઈમ લગેગા? હો ગયા હૈ કામ ફાઇનલ, અભી બસ સિગ્નલ કા વેટ હો રહા હૈ. કોઈ જાનહાનિ નહીં હૈ ના કિસી કો? નહીં નહીં, કુછ નહીં, કિસી કો કોઈ કુછ. જો કે એક વાત ચોક્કસ છે, મુસાફરો માને છે કે નસીબ સારું હતું કે કઈ નુકસાન નથી થયું. બાકી ડીરેલ થઈ ગઈ હોત ટ્રેન તો જાનહાનિ સર્જાઈ હોત. સાથે જ મુસાફરો રેલવે દ્વારા જે ત્વરિત કામગીરી કરવામાં આવી તેના પણ વખાણ અહીં કરી રહ્યા છે. એક આપણે એમ કહી શકીએ છીએ કે ઈશ્વરની બહુ મોટી કૃપા થઈ કે આ ટ્રેન જે ચાલુ ટ્રેન હતી આમાં જે ઘટના ઘટી છે. આમાં અગર એક ગાડી ડીરેલ થઈ જાત તો એમાં મારા ખ્યાલથી બહુ લોકોને નુકસાન થાત. બાકી ઈશ્વરની આ કૃપા છે કે લોકો સુરક્ષિત છે. હમણાં પિન આની નીકળી ગઈ ડબ્બાની, એટલે ડબ્બાઓ છૂટા પડી ગયા. અને ત્યાર પછી ડ્રાઈવરની બહુ સમય સૂચકતા હોવાને લીધે ટ્રેન બહુ આગળ ગઈ નહોતી, આગલી ટ્રેન. અને અમારા પાછળના ડબ્બા લગભગ 50-એક મીટર જેટલા આગળ ગયા છે, કેમ કે 400 એટલે આગળ તો થયા જ, આગળ જઈને અટકી ગયા. પણ રેલવેના સ્ટાફ મેમ્બરોની સમય સૂચકતા, એમની ઝડપી કામગીરી, એના કારણે બધા એ લોકો આવી ગયા અને જે કાંઈ પણ પ્રોબ્લેમ હતો એ બધો સોલ્વ કરવા માટે તરત પ્રયત્ન કરે છે. રેલવેના સ્ટાફની સાથે ટ્રેનના પેસેન્જરો પણ એમણે મદદ કરી અને કામ ઝડપી થાય એવા પ્રકારની એ લોકોએ પણ મદદ કરી છે.